ફરી વખત હાર્દિક ભટ્ટનો સંપર્ક કરીશું. સંપર્ક થઈ શક્યો નથી. આપને જણાવી દઈએ કે જે રીતે હવે ક્ષણ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ લોકોના દિલની ધડકન પણ વધતી જાય છે કે જે રીતે સોફ્ટ લેન્ડિંગ થવાનું છે વિક્રમ લેન્ડરનું, અને ત્યારબાદ જે પ્રજ્ઞાન કહી શકાય કે મિનિટો બાકી છે. અહીંયા અમે છીએ સાયન્સ સિટી ખાતે. અહીંયા એકદમ ઉત્સાહભર્યો માહોલ છે. ઘણા બધા લોકો છે તે પણ અહીં આવ્યા છે, સાથે જે સાયન્ટિસ્ટ છે તે લોકો પણ અહીં છે, અને તેની સાથે નાના છોકરાઓને લઈને પરિવારજનો પણ ઘણા બધા આવ્યા છે. આપણે સર છે તેમના સાથે વાત કરીએ. સર, હવે ગણતરીની મિનિટો જ બાકી છે, કઈ રીતનું જે માહોલ છે આપને દેખાઈ રહ્યો છે અત્યારે? જુઓ, આપણે જ્યારથી 15 જુલાઈથી આપણે જે નક્કી કર્યું, પણ 15 જુલાઈએ આપણે મોકલી ન શક્યા અને 22 જુલાઈએ મોકલી શક્યા, એ 8 દિવસની જે ગેપ પડી એ પણ આપણે આ કવર કરી લીધી છે. અને ત્યાર પછી જે જે રીતે આ યાનની એક્ટિવિટી થવી જોઈએ, જે કંઈ પ્રવૃત્તિ થવી જોઈએ, એ આમ ટેક્સ્ટ બુક પ્રમાણે કહીએ તો એ રીતે જ ચાલી છે. એટલે જે પ્રમાણે આપણે આયોજન કર્યું છે એ પ્રમાણે ચાલી રહ્યું છે, અને અત્યારે પણ એ સલામત છે, સેફ છે, અને એની પ્રમાણે જ એ એક્ટિવિટી ચાલી રહી છે. એટલે હવે જે આપણે થોડી રાહ જોઈ રહ્યા છીએ એ ચંદ્રયાનમાંથી જે લેન્ડર આપણે 35 કિલોમીટર દૂર છે, એ 35 કિલોમીટરથી એ ચંદ્રની સપાટી તરફ જવાની શરૂ કરશે, અને શરૂઆતમાં એની ઝડપ હશે 6000 કિલોમીટર પર અવર, એટલે દર કલાકે 6000 કિલોમીટરની ઝડપે જશે. એના ઉપરાંત જે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે એ પણ એને ખેંચશે. એટલે આ જે એક ત્યાં તૂટી ન પડે એના માટે એની સામેથી આપણે રોકેટ છોડીને એની સ્પીડ ઘટાડીશું, અને એને આપણે 7.5 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જઈશું. એ પછી ફરીથી આપણે રોકેટ છોડીશું અને 5 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જઈશું. ત્યારબાદ ફરીથી રોકેટ છોડીને આપણે લગભગ 100 મીટરની હાઇટ ઉપર એને એની ઊંચાઈ ઉપર રાખીશું, જ્યાં એ થોડો સમય હોવરિંગ કરશે, એટલે ચક્રાવા લેશે ઉપર, અને પોતેના જે જગ્યાએ ઉતરવાનું છે એ જગ્યા સલામત છે કે કેમ એ નક્કી કરશે. કારણ કે આપણે 2 સ્થળ નક્કી કર્યા છે. એક સ્થળ છે, પહેલું સ્થળ છે, અને બીજું છે, જો પહેલું સ્થળ એને અનુકૂળ ન લાગે તો એ બીજું સ્થળ નક્કી કરે. તો એ છેલ્લી 66 સેકન્ડમાં એ 40 સેકન્ડમાં એ નીચે જશે, પછી 25 સેકન્ડમાં નીચે જશે. પણ માનો કે જો એ બરાબર ન રહ્યું કે સ્થળ એને પસંદગી પ્રમાણેનું નથી, તો એ ફરીથી ઉપર જશે ને 66 સેકન્ડમાં એ નક્કી કરીને બીજા સ્થળે ઉતરાણ કરશે. એટલે લેન્ડર સફળતાપૂર્વક ત્યાં ઉતરશે એવું હું માનું છું. ઓકે, તો એમ કહી શકાય કે જે છેલ્લી ઘડીની ગતિવિધિઓ છે તમામે તમામ સેફ રીતે ચાલી રહી છે, બરાબર જે રીતના આયોજન પ્રમાણે ચાલી રહી છે. આપણી સાથે એક આભાર સર અમારી સાથે જોડાવા માટે. આપણી સાથે એક નાનકડી ગુડિયા છે, નાનકડી ઢીંગલી જોડાઈ છે, આપણે તેની સાથે વાત કરીએ. એકદમ ઉંમરમાં નાની છે પણ તે શું જાણે છે એના વિશે આપણે એને પૂછીએ. બેટા, આ જે ચંદ્રયાન ઉતરવાનું છે એના વિશે શું ખબર છે તને? મને છે ને એ ઉતરે છે તો મને હું બહુ ખુશ છું કે પહેલી વાર ઇન્ડિયાએ છે ને મૂન પર ઉતર્યા છે અને મૂન મિશન કમ્પ્લીટ કર્યું છે. ચંદા મામા ઠેરો થોડા, કહાં ચલે તુમ જાતે હો, ખેલ રહે ક્યાં આંખ મેં ચોલી, બાદલ મેં છુપ જાતે હો, મુજે બુલા લો મેં દેખુંગા, કિતને હો છુપને મેં તેજ, નહીં પકડ પાઓગે મુજકો, મેં દોડુંગા તુજસે તેજ. તો આ જે રીતના નાના છોકરાઓ છે તેમનો પણ ખૂબ જ ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે, અને જે રીતના અત્યારે પ્રચાર પ્રસાર પ્રસિદ્ધિ થઈ છે, સોશિયલ મીડિયા છે તેમાં પણ ખૂબ જ મેસેજીસ થઈ રહ્યા છે, તેના કારણે જાગૃતિ લોકોમાં આવી છે, અને તમામે તમામ લોકો છે તે અત્યારે એકદમ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જે ચંદ્રયાન 2 છે તેનું સેફ રીતે લેન્ડિંગ થાય અને ભારત આ બાબતે ઇતિહાસ રચે. આભાર હાર્દિક. જે રીતે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અબાલ વૃદ્ધ સૌ કોઈ અત્યારે ઉત્સાહિત છે આ ઐતિહાસિક ક્ષણને માણવા માટે.